શાળાના ઓરડામાં સફાઈ કામ કરતા પ્રાથમિક વિભાગના બાળકો અચાનક જ ખંજવાળ આવતા બાળકોને સારવાર અર્થે લઈ જવાના બદલે રજા આપી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. શાળાના તંત્ર સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. છોટાઉદેપુર નગર સેવા સદન સંચાલિત SF હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના બાળકોને આજે શાળા સફાઈ કાર્યક્રમ અંતર્ગત બાળકો પાસે શાળાના ઓરડાઓની સફાઈ કરવાની કામગીરી કરાવવામાં આવી રહી છે. દરમિયાન અચાનક બાળકોના શરીરે અસહ્ય ખજવાળ શરૂ થઈ હતી. અચાનક એક બે નહીં પરંતુ 10 થી વધુ બાળકોને શરીરે અસહ્ય ખજવાળ શરૂ થતા બાળકો રડવા લાગ્યા હતા. ત્યારે ભોગ બનેલા બાળકોને 108 દ્વારા સારવાર અર્થે દવાખાને લઈ જવાના બદલે શિક્ષકોએ ડોક્ટર પાસે તપાસ કરાવ્યા વિના પાવડર છાટી અને ગોળીઓ ખવડાવી રજા આપી ઘરે મોકલી દેવાયા હતા. અસહ્ય પીડા સાથે રડતા રડતા ઘરે આવેલા બાળકોને જોઈ ગભરાઈ ગયેલા વાલીઓ પોતાના બાળકોને પોતપોતાની રીતે ખાનગી અને સરકારી દવાખાનાઓમાં લઈ ગયા હતા. ભોગ બનેલા બાળકો પૈકી 3 બાળકોને સરકારી દવાખાનામાં દાખલ કરવાની ફરજ પડી હતી. શાળા તંત્ર દ્વારા દવાખાને લઈ જવાના બદલે ઘરે મોકલી દેવાની બેદરકારીને લઈ વાલીઓમાં રોષ ભરાયો હતો. તો આટલા નાના બાળકો, ધોરણ 3 અને 4 ના બાળકો પાસે તો કઈ સફાઈ કામ કરાવાતું હોય તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. મારા છોકરાને સવારમાં સ્કૂલમાં મોકલ્યો ને પછી અત્યારે એનો ફોન આવ્યો કે તમારા છોકરાને ખુદલી ને એવું બહુ આવે છે. પેલા અહીંયા દુકાનવાળા છે ને, ભાઈ એના પપ્પાને ઓળખતા હતા ને, તો એમનો ફોન આવ્યો કે તમારા છોકરાને ખુદલી બહુ ચડી છે, આઈને લઈ જાઓ. તેને આઈને લેવા આવ્યા ત્યારે એ છોકરા એટલી ખુદલી, એને લઈ ગયા દવાખાને. દવાખાને લઈ ગયા પછી એને ઇન્જેક્શન અપાયું, બાટલ ચડાયો, તો હજુ એને ખુદલી બંધ નહીં થતી. એને કંઈ થાય તેની જવાબદારી કોની? પ્રિન્સિપલને બોલાવીએ તો એ તો કે હાજર નથી, એ છે તો પરીક્ષામાં છે. ના પ્રિન્સિપલ ના શિક્ષકો કોઈ સરખા જવાબ આપે. અને એવા તો 10-15 છોકરાઓ જે ખુદલી ચડેલી. અમે પોતે અહીંયા દવાખાને સ્કૂલમાં આવ્યા ને, સ્કૂલમાં આવીને 3 છોકરાને અમે રિક્ષા કરીને ઘરે મોકલ્યા. ના શિક્ષકો એમને મોકલ્યા ઘરે કે ના દવાખાને એમને લઈ ગયા. ખુદ છોકરા ખુજાલતા જ રહ્યા તો એ થોડી ચાલે. તો બીજી તરફ શાળા તંત્રએ વિદ્યાર્થીઓને પાવડર છાંટી તેમજ જાતે જ ગોળીઓ ખવડાવી દઈ જાણે કે બધી જ જવાબદારી પૂર્ણ કરી દીધી હોય તેમ શિક્ષકો પોતાનો બચાવ કરતા નજરે પડ્યા હતા. આજરોજ શાળા કક્ષાએ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં પ્રાથમિક વિભાગના 2-3 ક્લાસની અંદર કઈ બાળકોને ઉડ્યું છે, કશું કંઈ પણ વસ્તુ ઉડ્યું એમાં થોડાક બાળકોને ખંજવાળ ઉપડી હતી, તો તેમના વાલીઓને પણ જાણ કરવામાં આવી અને શાળા કક્ષાથી તેમને પાવડર અને દવાઓ આપીને તેમને આ પાવડર બધું તેમની શરીર પર લગાવીને તેમને ગોળીઓ પણ ગળવામાં આવી અને અમુક બાળકોને દવાખાને પણ મોકલવામાં આવ્યા છે. લગભગ 5-7 બાળકોને થઈ ગયા સર. હોસ્પિટલાઇઝ તો અમારી કક્ષાથી નહીં, 2 વાલીઓ લઈ ગયા હતા પણ તેઓ પણ સારું છે. અલ્લા રખા પઠાણનો રિપોર્ટ છોટાઉદેપુર.